નમસ્કાર. લોકસત્તા જનસત્તા સાથે હું છું સપન ઉપાધ્યાય. ભારત દેશમાં જે પ્રમાણે 77મો સ્વતંત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે, તે જ પ્રમાણે વડોદરા શહેરની અંદર સ્વામિનારાયણ મંદિર એટલે કે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે પણ 77મો સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 77મો સ્વતંત્ર દિવસ સ્વામી સંતો દ્વારા અને સેવકો દ્વારા હાલ વડોદરા શહેરની અંદર સ્વામિનારાયણ મંદિર ખાતે ઉજવવામાં આવી રહ્યો છે. જો કઈ રીતે વડોદરા શહેરની અંદર 77મો સ્વતંત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે. આજે ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ છે. આજે આપણે શું જોયું તેમ અટલાદરા બીએપીએસ મંદિરમાં જે રીતે આપણે અત્યારે ઉત્સવ ઉજવ્યો તે રીતે બીએપીએસના 1100થી વધારે મંદિરોમાં રોજ આ જ્યારે જ્યારે સ્વતંત્રતા દિવસ હોય ત્યારે ઉત્સવ આવો ને આવો સુંદર ઉજવાઈ રહ્યો છે. અને મહંસાઈ મહારાજ અત્યારે રોબિન્સવિલ ન્યૂ જર્સીની અંદર વિરાજમાન છે, તો ત્યાં 10-12 કલાક પછી જ્યારે દિવસ થશે 15 ઓગસ્ટનો, ત્યાં પણ બહુ ભવ્યતાથી ઘણા બધા ભારતીયોને સંમિલિત કરીને ઉત્સવ ઉજવવાનો છે. તો આજે જે આપણે જ્ઞાતિ જાતિની અંદર વિવિધ પરિબળોમાં આપણો બંટવારો થઈ ગયો છે, તો એને એકત્રિત કરવાનું કામ આ બીએપીએ સંસ્થાના માધ્યમથી દેશ વિદેશમાં આવા બધા સુંદર પ્રસંગોના માધ્યમથી થઈ રહ્યું છે. આપણો ભારત દેશ પહેલેથી વિશ્વગુરુ હતો, આજે પણ આપણને લાગે છે કે ભવિષ્યમાં પણ એ જ આશા, એકમાત્ર ભારત એ વિશ્વગુરુ રહેશે. આજે દુનિયાની સૌથી મોટી 5મી અર્થવ્યવસ્થા આપણે બન્યા છીએ અને ટૂંક સમયની અંદર 3જી મોટી અર્થવ્યવસ્થા આપણે બનીશું. સૌથી પહેલેથી જ ભારતની આપણી સંસ્કૃતિ સૌથી પ્રાચીન છે, સૌથી આધ્યાત્મિક છે. આપણી પાસે જે અઢળક સમૃદ્ધિનો વારસો હતો, જે કળા સાહિત્ય અને જે અનેક પ્રકારના ઉદ્યોગોનો વારસો હતો, એ આજે આપણે જોઈ રહ્યા છે કે ધીરે ધીરે જીવંત ભવિષ્યની અંદર થશે. પ્રશ્ન એ છે કે આપણને ઇતિહાસ સાચો આપણને ભણામ નથી આવ્યો, એટલે આજકાલ નાનોમાં નાનો બાળકને ભારતની અસ્મિતા નથી. આપણને એવું જ લાગે કે ભારત કેવળ આક્રાંતાઓ આવ્યા, એના પહેલા કેવું ભવ્ય ભારત હતું એ નવી એજ્યુકેશન પોલિસીમાં ભણાવવા આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે. પણ એ ખોટ પૂરી કરવાનું કામ આ બીએપીએસ સંસ્થાના મંદિરો દેશ વિદેશમાં જ્યાં જ્યાં ફેલાયેલા છે. આજે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, આફ્રિકા, અહીંયાથી ભારતથી કોઈ પણ વ્યક્તિ બહાર જાય, એને ભારતીય અને હિન્દુ રહેવું હોય તો બીએપીએસ શ્રાઇન મંદિરમાં રવિવારે આવવું જ પડે. ત્યાં જ બધા ભારતીયો ભેગા થાય, ત્યાં જ ભવ્યતાપૂર્વક ઉત્સવો ઉજવાય, નવી પેઢીને ખબર પડે કે આપણા ઉત્સવો કેવા મહાન છે. તો આપણે જે ભાષા, ભૂષા, ભોજન એની અંદર અંગ્રેજો ગયા પછી જે અંગ્રેજી છોડી ગયા એને દૂર કરવાનું કામ આ બીએપીએ સંસ્થાના માધ્યમથી પ્રમુખ સાંઈ મહંસાઈ મહારાજના આશીર્વાદથી આ બધા મંદિરો દ્વારા થઈ રહ્યું છે. ભારતનો અર્થની અંદર જ આધ્યાત્મિકતા છે. કેવી રીતે આધ્યાત્મિકતાને દૂર કરી શકો? કારણ કે ભાસુ રતઃ ઇતિ ભારતઃ, આખો દેશ ભગવાનના જ્ઞાનના પ્રકાશમાં રત છે, એના ભગવાનના ભજનમાં, એને ભારત કહેવાય. તો આજે દેશ વિદેશની અંદર મંદિરોની અંદર એ જ આધ્યાત્મિક ભાવના, એ જ ભક્તિ ભાવનાનું કામ, ભારતીયતાને જીવંત રાખવાનું કામ બીએપીએ સંસ્થા દ્વારા પ્રમુખ સાંઈ મહંસાઈ નિશ્રામાં થઈ રહ્યું છે. આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે આપણે પણ સાચા ભારતીય બનીએ, ભારતીય સંસ્કૃતિની અસ્મિતા આપણે દ્રઢ કરીએ, આપણા દીકરાઓને દ્રઢ કરાવીએ, એવી જ આપ સૌને પ્રાર્થના. શ્રી સ્વાયણ ભગવાનની જય, ભારત માતા કી જય, જય હિન્દ. આજે 15 ઓગસ્ટ નિમિત્તે 77મા આપણો ઇન્ડિપેન્ડન્સ ડે છે, તે નિમિત્તે સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું. બહુ મોટી સંખ્યામાં બાળકો, વૃદ્ધો અને સ્વામીઓ દ્વારા સાથે ઘણી બધી મોટી સંખ્યામાં બહેનો પણ આજે હાજર હતી, એવામાં ધ્વજવંદન કરવામાં આવ્યું. ઘણી સારી વ્યવસ્થા લોકોએ કરી હતી, પરંતુ એટલું ચોક્કસપણે કહીશ કે ડિસિપ્લિન હોય તો અમે બહુ સાચું કહીએ તો સ્વામિનારાયણના જે મંદિરો છે એમાં જે ડિસિપ્લિન જોઈએ એ પ્રકારનું ડિસિપ્લિન આજે જર દેશમાં પણ આવે દરેક વ્યક્તિમાં, તો આજે જે પ્રકારની મહેનત આજનો આપણો પોલિટિકલ જે બેઝ છે, જે લોકો ચૂંટાયેલી પાંખ છે, કાં તો પછી જે એડમિનિસ્ટ્રેટિવ ભાગ છે આજે ભારત દેશની, જે લોકો સતત કાર્ય કરી રહ્યા છે દેશના પ્રગતિ માટે. એક સમય હતો જ્યારે આપણને થર્ડ વર્લ્ડ કન્ટ્રીમાં ગણાવવામાં આવતું હતું. આજે ભારતીય જનતા પાર્ટીના
ભારતીય જનતા પાર્ટીના તરફથી જે પ્રકારની મહેનત થઈ રહી છે કે જે પ્રકારે ભારત વર્ષમાં મહેનત થઈ રહી છે, માનનીય શ્રી પ્રધાનમંત્રી મોદી જેમને લગભગ 20 વર્ષથી વધુ સમયથી સીએમ હતા ગુજરાતના, ત્યારથી જ આજે પ્રધાનમંત્રી છે ભારત દેશના, એ ફક્ત ને ફક્ત દેશને થર્ડ વર્લ્ડ કન્ટ્રીથી એક અલગ જ જુદા જ ઓળખમાં લઈ જવા માંગે છે. અને એમાં એ અમુક હદ સુધી સક્ષમ થયા પણ છે, કર્યું પણ છે એમને. અને દેશને જ્યારે ટેકનોલોજીના માધ્યમથી આપણે જોવા જઈએ તો જે બીજા દેશો જે ડેવલપ કન્ટ્રીઝ કરતી આવી છે એ જ આજે ટેકનોલોજીના ધોરણે આપણે પણ એ કરવામાં સક્ષમ થયા છીએ. અને આવતા સમયમાં આપણે એ આગળ વધારતા જઈશું, ઉપર જતા જઈશું. આપણે પણ ખભેથી ખભે મેળાવીને દુનિયાના જે મોટા રાષ્ટ્રો છે, જે નામાંકિત રાષ્ટ્રો છે, એમની સાથે ખભેથી ખભા મેળાવીને આજે ભારત દેશ ચાલશે. ત્યારે ફક્ત ને ફક્ત વિદેશનું નહીં, ફક્ત ને ફક્ત દુનિયાના સ્તરે નહીં, પરંતુ નાનામાં નાના છેવાડાના માનવીનો પણ જે વિચાર કરતા હોય તેવી આ સરકાર છે, જેઓ આજના તારીખમાં લગભગ 80 કરોડથી પણ વધુ પરિવારોને મફતમાં રાશન આપવામાં આવે છે. અને આ કેમ? આપણા 90 વર્ષના અંગ્રેજોના શાસન દરમિયાન 1857ના વિપ્લવથી લઈને 1947 સુધી જે પ્રકારનું શોષણ અંગ્રેજોએ કર્યું આ દેશનું, એની અંદર ગરીબને લોકોને ગરીબીના લીટીથી પણ નીચે લઈ ગયા છે. અને એવા સંજોગોમાં જ્યારે ભારત આપણું ખેતી પ્રધાન દેશ હતું, ખેતીની ફક્ત ને ફક્ત ખેતી કરીને આપણે ઉત્પત્તિ જે મેળવતા હતા અને એમાં જે ગરીબીનો જે પ્રકારે ગરીબ થયા, આજની પ્રજા આપણા દેશની પ્રજા ગરીબ થઈ, એનું ઉત્થાન માટે જે પ્રકારની આજે વ્યવસ્થાઓ જાળવવામાં આવે છે અને જે પ્રકારની યોજનાઓ મૂકેલી છે સરકાર દ્વારા, એ ખરેખર સારી છે. અને યોજનાઓ આવતા સમયમાં પણ લોકોના ઉત્થાન માટે પ્રેરિત રહેશે અને આગળ જતા લોકોનું ઉત્થાન થતું જ રહેશે.